કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે તે માટે સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને દેશવાસીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કરવામાં આવેલ છે. સાવચેતીના ભાગરૂપે લોકો જેટલી કાળજી લેશે એટલી તેમના સ્વાસ્થ્ય અને કોરોના જેવા મહારોગ સામે રક્ષણ મેળવી શકશે. જો કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદમાં લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરી રહ્યા છે. એવામાં વાત કરવામાં આવે શાળાના વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થીઓને પણ કોરોના સામે રક્ષણ મેળવવા માટે વારંવાર કાળજી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે થરાદ ખાતે પ્રાઇવેટ વાહનોમાં કોઈ ગંભીરતા જોવા મળતી નથી અને કોરોનાને લઈ કોરોના સામે લડવાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. થરાદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જઈ રહ્યા તેમજ આ વાહનોમાં વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. ઉપરાંત પ્રાઇવેટ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખ્યા વગર વાહનો હંકારી રહ્યા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સને મહત્ત્વ આપી સરકાર દ્વારા સ્ટેપ બાય સ્ટેપ શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ આવા દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી જાય કે આટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે.